નમસ્કાર, હું રિંકુ ઠાકોર. સીએન ફટાફટમાં જોઈએ તો કેશોદમાં જયેશભાઈ લાડાણીને કોંગ્રેસ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તેમને શુભેચ્છા પાઠવવા તેમના ફાર્મ હાઉસ પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી, સંખેડા, નસવાડી તાલુકાની પ્રજાને ન્યાય મેળવવા હેતુથી સિનિયર ડિવિઝન કોર્ટનું ઉદઘાટન ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટના હસ્તે કરવામાં આવ્યું હતું. પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સુલિયાત ગામે કોંગ્રેસ કાર્યકરોએ ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની જન્મ જયંતિની ભારે ઉમંગ અને ઉત્સાહભેર ઉજવણી કરી અને સ્વર્ગસ્થ ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને યાદ કર્યા હતા. ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે, જેમાં ખંભાતમાં ભાજપના ઉમેદવાર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હાય હાયના નારા લગાવી વિરોધ કર્યો હતો. વડિયા કુંકાભાવ તાલુકાના દેવગામે ગઈકાલે રાત્રે એક મોબાઈલની દુકાન અને એક પાનની દુકાનમાં તસ્કરોએ હાથ સાફ કર્યા હતા. નર્મદાની બે બેઠક નાંદોદ અને ડેડિયાપાડાની બંને બેઠકના ભાજપના ઉમેદવાર તરીકે જૂના જોગીઓને જ ફરીથી રિપીટ કરાતા નાંદોદની બેઠક પર ભાજપના ઉમેદવાર શબ્દશરણ તડવી સામે ભાજપ નારાજ કાર્યકરો દ્વારા વિરોધનો સૂર ઉઠવા પામ્યો છે. બુલેટિનમાં સમય થયો છે એક વિરામનો, લઈએ એક વિરામ. વેલકમ બેક. મોરવા હડફ 125 વિધાનસભા બેઠક પર ભાજપના વિક્રમસિંહ ડિડોરાનું નામ જાહેર થતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં વિરોધના વંટોળ ફેલાયા. રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં બહુ ચર્ચિત ફિલ્મ રાણી પદ્માવતીનો વિરોધ કરાઈ રહ્યો છે, ત્યારે નર્મદા રાજપૂત સમાજ, બજરંગી દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ફિલ્મ રાણી પદ્માવતીનો વિરોધ કરાયો હતો. બોટાદ ભાજપમાં ભડકો થયો હતો. જો બોટાદ વિધાનસભાની બેઠક પર સૌરભ પટેલને ટિકિટ આપવામાં નહીં આવે તો જિલ્લા ભાજપ મહામંત્રી, જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા સહિતના જિલ્લાભરના કાર્યકરો ભાજપમાંથી રાજીનામું આપવાની ચીમકી આપી. ભરૂચ વિધાનસભા બેઠક પર કોંગ્રેસમાંથી દાવેદાર જયેશ પટેલને ટિકિટ કપાતા તેઓ સમર્થકોએ કોંગ્રેસ કાર્યાલય ખાતે ડસી જઈ તોડફોડ કરી હતી. કોડીનાના પૂર્વ ધારાસભ્ય અને સંસદીય સચિવ જડી સોલંકી ભાજપમાંથી રાજીનામું આપી કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. સોલંકી ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાતા ભાજપને કોડીનાર સીટ પર મોટો ઝટકો લાગશે. કેશોદમાં આહિર સમાજને ટિકિટ ન મળતા કેશોદના સમગ્ર આહિર સમાજે નારાજગી વ્યક્ત કરી છે. ટિકિટ ન મળતા ભાજપને મોટું નુકસાન થવાની લોકોમાં ચર્ચા. આહિર સમાજે તાત્કાલિક ધોરણે બેઠક બોલાવી હતી. લોકસંપર્ક દરમિયાન કોતરવાડા ભાજપના આગેવાનો શિવાજી મગનજી ઠાકોરની આગેવાનીમાં 200 વધુ કાર્યકર્તાઓ સાથે આજે કોંગ્રેસ પ્રમુખ નરસિંહભાઈ રબારીના હસ્તે કોંગ્રેસનો કેસ પહેરી કોંગ્રેસમાં જોડાયા હતા. જેતપુરના ધોરાજી રોડ પર બનાવવામાં આવેલા નવનિર્મિત લેવા પટેલ પાર્ટી પ્લોટનું ખોડલધામ પ્રમુખના હસ્તે લોકાર્પણ કરાયું. દેશભરમાં પદ્માવતી ફિલ્મનો વિરોધના પગલે રાજકોટ સ્થિત કરણી સેનાના કૃપાલસિંહ ઝાલાની આગેવાની હેઠળ રાજકોટના તમામ સિનેમાઘરોમાં સંચાલકોને મળીને કરણી સેના અને કાર્યકર્તાઓ સાથે ઠેર ઠેર સિનેમાઘરોમાં આક્રોશજનક રજૂઆત કરી હતી. હાલ જ્યારે બંને મોટી રાજકીય પાર્ટીઓ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી રહી છે, ત્યારે જે સમાજના લોકોને માંગણી બાદ પણ ટિકિટ નથી મળી તે સમાજ ચીમકી ઉચ્ચારી રહ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના માહોલ વચ્ચે રાજકીય વાતાવરણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે, ત્યારે ભાવનગર નજીકના સિસદર, શ્યામપરા અને આસપાસના 25 જેટલા ગામોના આગેવાનો શ્યામપરા એકઠા થઈને પાણી આપો અને મત મેળવોની માંગ સાથે આંદોલનની શરૂઆત કરી છે. સાબરકાંઠાના પ્રાંતિજ વિધાનસભામાં ભાજપના ઉમેદવાર તરીકે ગજેન્દ્રસિંહ પરમારની પસંદગી થતા જ ભાજપમાં ભડકો થયો છે. ભાજપના નવા ચહેરાની પસંદગી થતા ભાજપના સિનિયર નેતાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સીએન ફટાફટમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ માટે જોતા રહો સીએન 24 ન્યૂઝ.